એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે આ વિડીયો જોયા પછી તમને એકમ કસોટી સો સો ટકા પચીસમાંથી પૂરેપૂરા પચીસ માર્ક્સ આવી શકે છે બીજી વાત એ કે આ એક મોડલ એકમ કસોટી પ્રશ્ન બેંક છે જે ઓરિજિનલ એકમ કસોટી પ્રશ્ન બેંક છે એ આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે આઠ વાગે જેવી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે એવી તો એકમ કસોટીની પીડીએફ ફાઇલ જો મેળવી હોય તો તમારે ટેલિગ્રામની અંદર જઈ અને વન ટચ એજ્યુકેશન તમે સર્ચ કરશો એટલે આપણી ટેલિગ્રામ આવશે એ તમારે જોઈન કરી દેવાની છે અને એની અંદર તમને સાડા એકમ કસોટીની પીડીએફ ફાઇલ મળી જશે તો ચાલો હવે વિડીયો જોઈએ આ પણ એક તમારી સાથે સાથે તૈયારી થઈ જાય એટલે કે બોર્ડની પરીક્ષામાં પણ કામ આવશે હવે તમે જોઈ શકો છો આર્યો તો આર્યો એ શું હતા તો આર્યો નોર્ડિક તરીકે ઓળખાતા હતા પછી બીજું છે દ્રવિડો તો દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પડતા હતી પછી નેગ્રિટો નેગ્રિટો જે છે એ હબસીઓ તરીકે ઓળખાતા હતા પછી ઓસ્ટ્રેલોડ પ્રજા જે છે એ અગ્નિ એશિયામાંથી એમનું આગમન થયું હતું એના પછી જોડકા છે તો વિશ્વ યોગ દિવસ તો આપણને બધાને ખબર છે કે વિશ્વ યોગ દિવસ જે છે એ એકવીસ જૂનના દિવસે ઉજવાય છે પાટણના પટોળા એ બેવડ યુક્ત તરીકે જાણીતા છે મીના કારીગરી તો મીના કારીગરી માટે જયપુર જાણીતું છે પછી પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તે કુંભારનો ચાકડો આવે છે પછી જરીકામ તો જરીકામ માટે શું જાણીતું છે તો જરીકામ માટે સુરત જાણીતું છે પછી જળતરકામ તો જળતરકામ માટે બિકાનેર જાણીતું છે પછી અકીક કામ તો અકીક કામ માટે ખંભાત જાણીતું છે અને લાકડાના ઇંચકા એ સંખેડાની અંદર અવેલેબલ છે એના પછી ખરા ખોટા જોઈએ તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા તો આ ખરું આવે છે પછી અલ્પાઈન લોકો કિરિયા તરીકે ઓળખાતા તો આ ખોટું અલ્પાઈન એ કિરિયાત તરીકે ઓળખાતા નહોતા પછી દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો આપણ કેવું છે ખરું છે પછી ઓસ્ટ્રેલિયન પ્રજા અગ્નિએશિયામાંથી આવેલી હતી તો આપણ કેવું છે ખરું છે એના પછી જોઈએ સમ્રાટ અશોકનો શિલાલેખ ચોપાનેરમાં આવેલો છે તો આ વિધાન ખોટું છે ચોપાનેરમાં આવેલું નથી બરાબર પછી સાંસ્કૃતિક વારસો એટલે કુદરત સર્જિત વારસો તો આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે માનવ સર્જિત વારસો છે પછી ભારતીય સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને ગૌરવનો અનુભવ થાય છે તો આ પણ કેવું છે ખોટું સત અને આનંદનો અનુભવ થાય છે પછી કચ્છના બંને વિસ્તારોમાં જતકોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે તો આ વિધાન એકદમ કેવું છે સાચું છે પછી ઋગ્વેદ એ સંગીતને લગતો વેદ છે આ વિધાન ખોટું છે કારણ કે સંગીતને લગતો વેદ કયો છે તો કે સામવેદ આવે છે પછી સંગીત ના મુખ્ય નવ સ્વર છે તો આ વિધાન ખોટું છે કારણ કે કેટલા સ્વર છે તો સાચ પછી કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે તો આ વિધાન સાચું છે પછી મણિપુરી નૃત્ય લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે તો આ વિધાન પણ ખરું છે પછી ગરબો શબ્દ ગર્ભદિત પરથી બન્યો છે તો આ વિધાન પણ કેવું છે સાચું છે પછી વિશ્વ યોગ દિવસ એકવીસમી એપ્રિલના ઉજોમાં આવે છે આ વિધાન ખોટું છે એકવીસમી જૂન આવે છે બરાબર પછી ધમાલ નૃત્ય કરતા સીધીઓ મૂળ આફ્રિકાના હતા તો આ વિધાન એકદમ સાચું છે પછી લશ્કરે આંતરરાષ્ટ્રીય સંસાધન છે તો આ વિધાન ખોટું છે કારણ કે વૈશ્વ લશ્કરે આંતરરાષ્ટ્રીય સંસાધન નથી બરાબર પછી સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે તો આ વિધાન એકદમ ખરું છે પછી કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય તો આ વિધાન ખરું છે પછી પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે તો આ વિધાન પણ કેવું છે ખરું છે પછી કાળી જમીન ફળદ્રુપ હોય છે તો આ વિધાન પણ કેવું છે ખરું છે માનવની જરૂરિયાતો અમર્યાદિત છે તો આ વિધાન પણ કેવું છે ખરું છે ક્રાયોલાઇટ ખનીજ એકલ સંસાધન છે તો હા એકદમ સાચી વાત છે ભારતનું આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો આ વાક ખરું છે પછી દેશની કુલ રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે તો આ વિધાન ખોટું છે દેશની કુલ રાષ આવકને માથાદીટ આવકની પણ રાષ્ટ્રીય આવક કહેવાય છે પછી શ્રમે ઉત્પાદનનું નિર્જીવ સાધન છે ખોટું છે શ્રમે સજીવ સાધન આવે પછી શ્રમે ઉત્પાદનનું સજીવ સાધન છે તો સાચું છે પછી ચીન અને ભારત જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે તો આ વિધાન ખોટું છે કારણ કે ભારતે સમાજવાદી અપનાવી નથી એના પછી ફ્રાન્સ ભારત ફ્રાન્સ વગેરે દેશો મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે તો આ વિધાન સાચું છે પછી ભારત વિકસિત દેશ છે ખોટું ભારત એ વિકાસશીલ દેશ આવે બરાબર પછી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે તો પ્રકૃતિ એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે પછી ભારતની ખાલી જગ્યા સભ્યતાના નિર્માતો આર્ય લોકો હતા તો આર્ય સભ્યતાના નિર્માતો આ નિર્માતાઓ આર્ય લોકો હતા પછી ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં પ્રજાનો ફાળો વિશેષ રહેલો છે તો કે કઈ પ્રજા હતું પર પ્રજા આવશે પછી વડનગરનું કીર્તિ તોરણ એ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે પછી વિશ્વમાં એશિયાસીઓ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે પછી પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે પછી ભારત મુનિ રચિત નાટ્યશાસ્ત્રને નંદિકેશ્વર રચી અભિનવ દર્પણ એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીના આધારભૂત સ્ત્રોત ગણાય છે પછી વૈજયંતિમાલા અને હેમાના માલિની જે છે એ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે પછી ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલા ગુજરાતીનો આશરે સાતસો વર્ષ જૂની નાટ્યકલા છે ગર્ભો ગર્ભો શબ્દ એ ગર્ભદી ગર્ભદીપ શબ્દ પરથી બન્યો છે પછી દાંડિયા એ રાસનો એક પ્રકાર છે બનાસકાંઠાના વા વિસ્તારમાં મેરાયુ નૃત્ય જાણીતું છે પછી સૌરાષ્ટ્રના જે કોળી લોકો છે એ નૃત્ય કરે છે કોળી નૃત્ય પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રના મેર ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે એના પછી સંરક્ષણ શબ્દનો સીધો અર્થ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે તો અસદ સાથે જોડાયેલો છે તો તમામ આ ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો આની જે પીડીએફ ફાઇલ છે એ પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આપી દઈશ હવે વિકલ્પો જોઈએ તો કે હિમાલયની ગિરમાળા ભારતની કઈ દિશા આવેલી છે તો ઉત્તર દિશા આવેલી છે નીચેના પૈકી કઈ જોડ સાચી છે તો ઉત્તરા નૃત્ય મોડેરા એ સાચી છે પછી દ્રવિડ કુળની ભાષામાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો હિન્દી ભાષાનો કરી શકાતો નથી પછી આપણા બંધારણની કઈ કલમ ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવે તો એકાવન કની અંદર પછી કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીનતમ નિવાસી છે તો નેગ્રિટો ભારતના પ્રાચીનતમ નિવાસી છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો નદીઓ માટે લેવાય છે વિશ્વ યોગ દિવસ તો એકવીસમી જૂન આવશે એના પછી જોઈએ પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો પટોળું માટે પ્રખ્યાત છે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો વેદ ગણાય છે તો સામવેદ જે છે એ સંગીત કલાને વેદ ગણાય છે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ હિન્દના પોપટ તરીકે કોણ જાણીતું છે તો અમીર ખુસરો જાણીતા છે કથક કરે શું કથક આવે આ વ્યક્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે તો કે કથક નૃત્ય સાથે સંકળાયેલી છે પછી ધમાલ નૃત્ય કરતાં સીધીઓ મૂળ ક્યાંના વતની હતા તો કે આફ્રિકાના વતની હતા ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો ચાળો નૃત્ય એટલે આદિવાસીનું નૃત્ય પછી નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો મેઘદૂતમ એ કાલિદાસની છે વેજયંતિમાલા અને હેમા માલિની એ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે એક એટલે કે વણાટ થાય છે નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી તો જો તે રાગનો પ્રકાર નથી પછી તાલ અને લય અને સૌંદર્યની અનુભવતી કરાવતી કલા કઈ છે તો કે નૃત્ય કલા છે પછી નીચેના સંસાધનોનો એક ઉપયોગ ખરો નથી તે શોધીને લખો તો કે સંસાધન એ વાહન વ્યવહાર તરીકે ખરો ઉપયોગ નથી કયા સંસાધન અનવીનીકરણ છે તો ખનીજો એ અનવીનીકરણ છે પછી કયા પ્રકારની જમીન તો કે પર્વતીય પ્રકારની જે જમીન છે એ ઢોળાવ ક્ષેત્રમાં સત્યાવીસોથી લઈ અને ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર જોવા મળે છે અને તેનું પાતળું અને અપરિપક્વ સ્થળ હોય છે પછી જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ઘસારણથી મળતા પદાર્થોમાંથી છે પછી પડખાઉડ જમીનનું અન્ય નામ શું છે તો કે લેટરાઈટ જમીનની પડખાઉડ જમીન તરીકે ઓળખાય છે કઈ જમીન કપાસની જમીન તો કે કાળી જમીનની કપાસની જમીન તરીકે રેગુડનું નામથી ઓળખાય છે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીન કેટલા પ્રકાર પાડે છે તો કે આઠ પ્રકાર પાડેલા છે માનવની જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત છે પછી કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહેવાય છે તો કે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે ભારતનું અર્થતંત્ર એ મિશ્ર પ્રકારનું છે પછી કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે તો બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે તો કે શ્રમ્ય ઉત્પાદનનું સજીવ સાધન છે પશુપાલન વ્યવસ્થાનો સમાવેશ કયા વિભાગમાં થાય છે તો કે પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે પછી નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ખેતી ક્ષેત્રની પ્રવૃત્તિ ગણાય છે તો કે યંત્ર અને ઉદ્યોગો ગણાય છે આર્થિક રીતે ભારત દેશ કેવો છે તો આર્થિક રીતે ભારત દેશ એ વિકાસશીલ દેશ છે પછી સાતસોને પાંત્રીસ ડોલર સુધીની આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે પછી નીચેના દર્શાવે કઈ બાબત સેવા ક્ષેત્ર સામેલ થતી નથી તો ધાતુઓનું ખોદકામ એ સેવા ક્ષેત્રમાં સામેલ થતી નથી હવે એક એક વાક્યના પ્રશ્નો છે તાનારી મહોત્સવ વડનગરમાં ઉજવાય છે પછી ભારતમાં રાષ્ટ્રીય મુદ્દામાં ચાર સિંહો ઘોડો હાથી અને બળદ આજ પ્રાણીઓ દર્શાવેલા છે આર્યપ્રજા અન્ય કયા નામે ઓળખાય છે તો પ્રજા નોર્ડિકના નામે ઓળખાય છે વારસો સાંસ્કૃતિક એટલે વારસો લેશું સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો ગુજરાતમાં ઉજવાતા ઉત્સવ કયા છે તો ગુજરાતમાં પતંગ ઉત્સવ કોકરિયાકાનેર અમદાવાદ તાનારી મહોત્સવ વડનગર ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છમાં ઉજવાય છે ચાળો નૃત્ય એટલે આદિવાસી નૃત્ય કોતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો કે કોતણ કળામાં રૂની પૂર્ણિમાથી તંતણા ખેંચવામાં સાથે તેમને વળ ચડાવી એકબીજા પર પકડમાં જોડી લાંબી દોરો તૈયાર કરવામાં આવે છે બે ઇક એટલે કે બે બંને બાજુ એક જ જેવી ભાત ઉપશે એને વડ એક કહેવાય છે પછી જડતર કામ એટલે શું તો વીટી હોય દામણી હોય નેકલેસ હોય ચૂડી હોય એના ઉપર જે અલંકાર ઉપર હીરા જડવામાં આવે છે પથ્થર જડવામાં આવે છે એને કામ કહેવામાં આવે છે પછી સંગીત રત્નાકર અને સંગીત પારિજાત પારિજાતની રચના કોણે કરી સંગીત રત્નાકરમાં પંડિત અહોબેલ પંડિત સારંગદેવ સંગીત રત્નાકર અને પંડિત અહોબેલે સંગીત પારિજાતની રચના કરી છે પછી ભવાઈની વિશેષતા તો પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીમાં રમુજો ભૂંગળ વાઘ જેવા સંગીત પ્રદાન નાટકો વિવિધ વેશો ભજવવામાં આવે છે રામદેવનો વેશ ચંડા ઝુલણનો વેશ કજોડાનો વેશ એ ભવાઈની વિશેષતા તો આ તમામ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વાંચવા જઈશું તો વધારે સમય લાગશે આની પીડીએફ ફાઇલ છે એ તમારે વન ટચ એજ્યુકેશન ડોટ ઇન તમે ટેલિગ્રામમાં લખશો તો તમને ત્યાં આગળથી મળી જશે સંપૂર્ણ મોટા પ્રશ્નો હોય બે ગુણના ત્રણ ગુણના બ ચાર ગુણના બધા જ પ્રશ્નો જવાબ સાથે આપેલા છે તો ફટાફટ તમે તૈયારી કરી નાખો અને આવતીકાલે તમને સવારે આઠ વાગે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ મળી જશે